નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ મકવાના. આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા નજીક આવેલ આમલિયારાના દારૂ પ્રકરણમાં મુખ્ય ગુટલેગરો પૈકી કાલુ ટોપીને એલસીબીએ ઝડપી પાડી તાલુકા પોલીસના હવાલે કર્યો હતો. વડોદરા હાલોલ રોડ પર આવેલ આમલિયારાના ગામ સામે આસોજ ઇલેક્ટ્રિક સબસ્ટેશન પાસે સબીર કુયમુદ્દીન વોરાના મકાનમાં સ્ટેટ વિજિલન્સે છાપો માર્યો હતો અને 6 વૈભવી કાર સાથે 18,48,000ની કિંમતનો વિદેશી દારૂ સાથે કમલેશ યાદવને ઝડપી પાડી તાલુકા પોલીસના હવાલે કર્યો હતો, જેમાં તાલુકા પોલીસે 20 જેટલા બુટલેગરો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં નાસ્તા ફરતા મુખ્ય બુટલેગરો પૈકી કાલુ ઉર્ફે ટોપી સુંદરરામ તેલવાણીને એલસીબી પોલીસે ભાયલી સ્થિત તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડી તાલુકા પોલીસના હવાલે કર્યો હતો. દારૂ પ્રકરણમાં ઝડપાયેલ કાલુ ટોપી પોલીસનો અંગત વ્યક્તિ હોય જેની પૂછપરછમાં અનેક રહસ્યો ખુલે તેવી સંભાવના વધવા પામી છે. વડોદરા શહેર જિલ્લામાં ગત સાંજે ઈદનો ચાંદ દેખાતા આજરોજ ઈદ ઉલ ફિત્રની ધામધૂમપૂર્વક ઉજવણી થવા પામી હતી. રવિવારે સાંજે ઈદનો ચાંદ દેખાતા આજરોજ વડોદરા શહેર જિલ્લામાં ઈદ ઉલ ફિત્રની ધામધૂમપૂર્વક ઉજવણી થવા પામી હતી. સોમવારે રમઝાન ઈદ પર્વની જાહેરાત શહેર ખતીબ સાહેબ સૈયદ અનવારુલ્લાહ દ્વારા કરાઈ હતી, જેના પગલે સોમવારે ઈદગાહ મેદાન પર ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી. જે ઈબાદત કરવામાં આવી હતી તે કબૂલ થાય તે માટે દુઆ માંગવામાં આવી હતી. ઈદની નમાઝ બાદ ઉપસ્થિત સૌ કોઈએ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળી ઈદ ઉલ ફિત્રની શુભેચ્છાઓ પાઠવતા જોવા મળ્યા હતા. પવિત્ર રમઝાન માસની ઈદમાં મુસ્લિમ પરિવારોએ એકબીજાને શીરખુરમા અને સેવૈયાની વાનગી પીરસી ઈદની ઉજવણી હાથ ધરી હતી. હું વડોદરા શહેર ખતીબ સૈયદ અમીરુલ્લાહ શુક્રુલ્લાહ આજે વડોદરા શહેર ઈદગાહ મસ્જિદમાં ઈદની નમાજ અદા કરી અને હજારો મુસ્લિમોએ આ નમાજ અહીં પડી અને ખુદા તઆલા પાસે દુઆ કરી અમારા વડોદરા શહેર કે જે સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે એમાં કાયમ કોમી એકતા બનાવી રાખે અને આપણા ગુજરાત રાજ્યને વિશ્વ સ્તરે ઊંચું લઈ જાય, આપણા હિન્દુસ્તાનને દુનિયાના નકશામાં એક એવી રીતે ઓળખે, એક વિકસિત દેશ છે, વિકસતો નથી પણ વિકસિત દેશ છે એવી રબ તઆલા પાસે દુઆ કરું છું. અને વડોદરા શહેરના તમામ મુસ્લિમ નાગરિકો, હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોને હું આજના દિવસે ઈદ મુબારક પાઠવું છું. અને ગઈકાલે જે રથયાત્રા અને અષાઢી બીજનો તે તહેવાર ગયો એમાં જે કોમી એકતા બનાવી રાખી એ તમામ કોમી એકતા પરિબળોને તેમજ વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા શહેર પોલીસ કમિશનર ને હું ધન્યવાદ આપું છું કે તેઓ આકરી પરિસ્થિતિમાં ઉજાગરા કરીને બી ફરજ નિભાવી છે, એના માટે હું ધન્યવાદ આપું છું. તેમજ આજે ઘણા એવા અમારા વડીલો હાજર નથી. રમઝાન માસની ઈદવાઈ ભારતીય ક્રિકેટર ઇરફાન અને યુસુફ પઠાણ તાંડલજા વિસ્તારની ઝકરિયા મસ્જિદ ખાતે નમાઝ અદા કરી હતી. મુસ્લિમ બિરાદરોમાં પવિત્ર રમઝાન માસની ઈદ વિશેષ મહત્વ ધરાવે છે, ત્યારે ગત સાંજના સમયે ચાંદ દેખાતા આજરોજ ઈદ ઉલ ફિત્રની ઉજવણી હાથ ધરવામાં આવી હતી. શહેરના તાંદલજા વિસ્તારમાં નિવાસ કરતા ભારતીય ક્રિકેટરો ઇરફાન અને યુસુફ પઠાણે ઈદની સવારે તાંદલજા વિસ્તારમાં આવેલ ઝકરિયા મસ્જિદ ખાતે નમાઝ અદા કરી હતી અને નમાઝ બાદ બંને ક્રિકેટર બંધુઓએ મુસ્લિમ બિરાદરોને ગળે મળી એકબીજાને ઈદ મુબારકબાદી પાઠવી હતી. Thank you.
बस यही मैसेज है कि भैया ईद का मौका है, खुशियाँ मनाएं और खुशियाँ बांटें, और आप सभी को ईद मुबारक, ईद की खुशियों की बहुत बहुत मुबारकबाद। कल इंडिया की बड़ी जीत हुई है वेस्ट इंडीज़ के सामने, क्या कहना है? अरे ऑब्वियसली बहुत अच्छी बात है, इंडिया बहुत अच्छा खेल रहा है और इसी तरह खेलते रहेंगे तो हमारा देश हमेशा नंबर वन पे ही रहेगा। हिंदी में गुजराती में मारा तरफ थी बधा देशवासियों ने अने देश नहीं बाहर जितना पण लोग छे बधा ने मारू मारा तरफ थी ईद मुबारक अने हूँ इच्छू छू के बस तमे एक बीजा ने लव स्प्रेड करो अने खूब मजा माणो, ईद मुबारक। मोटी जीत थई छे इंडियानी वेस्ट इंडीज सामे, जे रीते इंडियन टीम रमी रही छे बहु सरस रमी रही छे अने होपफुली ऑब्वियसली वेस्ट इंडीज टीम इंडियन टीम करता नबड़ी छे पण तोय जीतवू ए बहु इम्पोर्टंट छे अने जे रीते मोटी जीत मळी छे एना बदल हूँ इंडियन टीम ने मुबारकबाद आपू छू। રાજકોટ શહેરમાંથી માલધારી સમાજને ઠક્કર દર્શન નામના મેગેઝિન દ્વારા સન્માન સમારોહ તેમજ સ્નેહ મિલન સમારંભનું આયોજન કરાયું હતું। રાજકોટ ખાતેથી માલધારી સમાજના ઠક્કર દર્શન નામના મેગેઝિને સમાજના ઉત્કર્ષ સાથે સેવાના માધ્યમથી સમાજમાં વિશેષ મહત્વ ધરાવે છે, ત્યારે ઠક્કર દર્શન મેગેઝિન દ્વારા રાજકોટના કુવાડવા રોડ પર આવેલા કનૈયા ફાર્મ હાઉસ ખાતે સ્નેહ મિલન સમારંભ સાથે સન્માન સમારંભ યોજ્યો હતો, જેમાં માલધારી સમાજના યુવક યુવતીઓ કે જેઓની સરકારી કચેરીમાં ભરતી થઈ છે તેવા 100 જેટલા યુવક યુવતીઓને મોમેન્ટમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સન્માન સમારંભ બાદ સ્વરૂપી ભોજન પણ લીધું હતું। રાજકોટના ઇતિહાસમાં મોટાભાઈ ભરવાડ, નાનાભાઈ ભરવાડ, રબારી સમાજના આજે પહેલું ફંક્શન હતું કે જે ઠાકર દર્શન પરિવાર, ઠાકર દર્શન ન્યૂઝ રાજકોટથી કરવામાં આવ્યું હતું, જેના સ્પોન્સરશીપ જેના સૌજન્યમાં શ્રી ખીલીભાઈ ટીડાભાઈ મકવાણાએ ખૂબ સારો સહકાર આપ્યો હતો, જેમાં આ ફંક્શનની રૂપરેખામાં લગભગ 100 થી 120 વ્યક્તિઓએ હાજરી આપી હતી, જેમાંથી 80% વ્યક્તિઓ જે છે એ એવા હતા કે જે માલધારી સમાજના એક વરિષ્ઠ કર્મચારી તરીકે નિમણૂક પામેલા છે, અને બાકી જે 20% જે પબ્લિક છે એ જે પબ્લિકમાં દરેક એજ્યુકેટેડ વ્યક્તિ હતી। આ એક સંમેલન દ્વારા એક વસ્તુ તો ચોક્કસ જાણવા મળે છે કે છેલ્લા સમયમાં જે માલધારી સમાજમાં જે શિક્ષણનો વ્યાપ જે વધી રહ્યો છે આ ફંક્શનમાં આપણે જોવા મળ્યો। આ ઉપરાંત માલધારી સમાજના ક્લાસ વન ક્લાસ ટુ અધિકારીઓ અને ખૂબ સારી પદવી પામેલા અધિકારીઓએ હાજરી આપી અને આ કાર્યક્રમને ખૂબ જ આગળ વધારે ઠાકર દર્શની ટીમ આગળ વધે અને ખૂબ સમાજ પ્રગતિ કરે એવા બોધપાઠો અને દ્વારા આભારવિધિ કરી હતી। મધ્ય ગુજરાત પત્રકાર સંઘ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગતરોજ અષાઢી બીજ હોય ઇસ્કોન મંદિર દ્વારા સતત 36મા વર્ષે ભગવાન જગન્નાથજીની રાજમાર્ગો પર ભવ્ય રથયાત્રા યોજાઈ હતી, ત્યારે રથયાત્રા ગાંધીનગર ગૃહ ખાતે આવતા મધ્ય ગુજરાત પત્રકાર સંઘના હોદ્દેદારો દ્વારા ભગવાન જગન્નાથજીને ફૂલહારથી આવકાર્યા હતા। મધ્ય ગુજરાત પત્રકાર સંઘ દ્વારા રથયાત્રા દરમિયાન દર્શનાર્થે આવેલા ભક્તોને મગ, જાંબુ, છાસ તેમજ પાણીના પાઉચનું મોટી સંખ્યામાં વિતરણ કરવામાં આવ્યું હતું। Thank you.
તો અત્યાર સુધીના સમાચાર આ સાથે અમારી ટીમને રજા આપશું. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.